गुड इवनिंग। तो काले आपणे 10.1 सुधीनी बधी थियरी जोई, बराबर। तो ए थियरी में शुं शुं हतुं? तो के बे बिंदुओ वच्चेनुं अंतर शोधवानुं सूत्र हतुं। पछी कोई रेखाखंड आप्यो होय एनी वच्चे कोई बिंदु पी आप्यो होय, बराबर, ए रेखाखंडनुं अंतर विभाजन करतुं होय ए बिंदु, तो ए बिंदुनुं आयाम कई रीते मेळवानुं हतुं एनुं सूत्र जोयुं आपणे, बराबर। पछी रेखाखंडनो ढाळ कई रीते मेळवानो ए शीख्या आपणे। ए रेखाखंड ऊपर बे बिंदु आप्या होय, ए बे बिंदु आप्या होय तो बे बिंदुओनो उपयोग करीने ए रेखानो ढाळ कई रीते मेळवानो ए आपणे शीख्या, बराबर। तो आजे आपणे एने लगता आपणे जे थियरी काल शीख्या, बराबर, तो ए सूत्र तमने बधाने आवडी गया छे, तमे वाँची लीधा छे। तो आजे आपणे ए सूत्रनो बधायनो उपयोग करीने आपणे आजे एक्जाम्पल थी शुरुआत करीए। तो एमां पहेलो एक्जाम्पल नंबर जुओ, तमारा बुकना पेज नंबर छे 201, एमां उदाहरण नंबर 1, बराबर, पेज नंबर 201 उदाहरण नंबर 1। तो उदाहरण नंबर 1 में तमारे शुं करवानुं छे, जो कि रेखाओनो ढाळ शोधो। तमने नीचे चार प्रश्न पूछा छे, चारे चार प्रश्न में तमारे एक ज काम करवानुं छे कि शुं करवानुं छे, ढाळ शोधवानो छे। तो एमां सौथी पहेला ए आपणे जोईए, तो एमां तमने कया बिंदु आप्या छे, 3-2, 3-2 अने आप्युं छे -1, 4 માંથી પસાર થતી રેખાનો આપણે ઢાળ મેળવવાનો છે, બરાબર। શું છે આ બે બિંદુ છે, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો આપણે ઢાળ મેળવવાનો છે। તો આપણે કાલે શીખા, મેં તમને આવું એક આપણે યામાક્ષ દોરી, બરાબર, આ શું છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, આ રેખા એલ છે, એલ પરના બિંદુઓ તમને આપી દીધા છે 3-2, એટલે કે એક બિંદુનું નામ પી આપી દે, એક બિંદુનું નામ ક્યુ આપી દે। તો પી બિંદુ છે, માની લ્યો કે 3-2 છે, બરાબર, પી બિંદુ શું છે 3-2 છે, અને ક્યુ બિંદુ માની લ્યો કે -1, 4 છે, બરાબર। તો તમારે શું ગોતવાનું છે, ઢાળ મેળવવાનો છે, આ એલ રેખાનો ઢાળ મેળવવાનો છે, બરાબર। તો અહીં આપણે એવું ધારી લઈ સોલ્યુશન એટલે કે આન્સર, કે ધારો કે પી બિંદુ તમને કેટલું આપ્યું છે 3-2, અને ક્યુ આપ્યું છે તમને -1, 4। તો કે પી ક્યુનો ઢાળ મળવાનું સૂત્ર શું છે અહીંયા, તો કે પી ક્યુનો ઢાળ શું આવે, વાયમનો તફાવત, એટલે શું હતું, y2-y1 છેદમાં x2-x1, બરાબર, શું હતું, y2-y1 છેદમાં x2-x1। તો અહીંયા y2 કોણ થશે, તો કે 4 થશે, આને તમે આમ પણ કહી શકો p આ x1 y1, q x2 y2, એટલે તમારે y2 ને y1માં તકલીફ ના પડે, બરાબર। તો y2 કેટલા છે સૌથી પહેલા, તો કે 4 4-y1-2, વિચાર માઇનસ કાઉન્સની અંદર -2, છેદમાં x2-x1, x2 કેટલા છે, તો કે -1, વચ્ચે ફરજિયાત કેટલા આવશે -x1 કેટલા છે, તો કે 3। તો આના બરાબર તમારે શું આવશે, આ માઇનસ અંદર ગુણાઈ જાય, એટલે કે 4+2 છેદમાં આ -1-3 એટલે કે -4, તો તમારે શું આવશે -6/4, આ માઇનસને ઉપર લખો અથવા તો આવું લખો કે આ 6, બરાબર, અને નીચે -4, તો 6 ને આમ લખાય 2×3, અને -4 ને આમ લખાય -2×2, એટલે 2×2=4, તો બે બગડો બગડો કેન્સલ થાય, તો તમારો ફાઇનલ જવાબ શું આવશે 3/2। તો આ શું થઈ ગયો, દાખલા નંબર એ છે, તમને આ બે બિંદુ પી આપી દીધા હતા, આપણે શોધ્યું હતું ને કે આવી રીતે અહીંયા એક લંબ દોરેલો છે, બરાબર, એ રીતે આપણે જોયું હતું। તો ટૂંકમાં પી ક્યુનો ઢાળ એટલે કે તમારે શું થાય, વાયમનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત।
तो आ थई गयो आपणे ए। हवे एना पछी आवशे तमारे बी, एमां पण तमने बे बिंदु आप्या छे, ए बे बिंदुनो उपयोग करीने आपणे शुं गोतवानुं छे, ढाळ मेळवानो छे। तो एमां बीजा એટલે કે બી, બીમાં કયા બે બિંદુઓ છે? તો કે એક બિંદુ છે 3-2, અને બીજું બિંદુ આપ્યું છે તમને 7-2, બરાબર? એ આવી જ રીતે તમારે શોધવાનું છે। તો આપણે બેને નામ આપી દઈ, ધારો કે बिंदु पी 3-2 अने क्यू 7-2 छे, बराबर? आपणे नाम आपी दीधुं, आ पेलो बिंदु छे पी अने बीजो बिंदु छे क्यू। तमे कोई पण आल्फाबेटमांथी तमे कोई पण एने नाम आपी शको, ए बी आपी शको, पी क्यू आपी शको, एम आर आपी शको, तमारे जे नाम आपवुं होय ते आपी शको। तो हवे पी क्यू नो ढाळ बराबर, पी क्यू नो ढाळ बराबर शुं आवशे? वाई आम नो तफावत एटले के वाई टू माइनस वाई वन ना छेद मां एक्स टू माइनस एक्स वन। आया तमे एम पण लखी शको के वाई वन माइनस वाई टू ना छेद मां एक्स वन माइनस एक्स टू, कोई पण रीते चाले। आमांथी बेमांथी माइनस कॉमन काढी लियो तो वाई वन पहेला आवे, वाई टू पछी आवे, आमां पण माइनस कॉमन काढो एटले एक्स वन पहेला आवे अने एक्स टू पछी आवे। પણ આપણે આવી જ રીતે આદત પાડી દેવાનું કે સૌથી પહેલા વાય ટુ લખવાનું, પછી માઇનસ કરીને વાય વન લખવાનું, અને છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન લખવાનું, બરાબર? તો અહીંયા આપણે આને નામ આપી દો કે પી આ એક્સ વન વાય વન, આ ક્યુ એક્સ ટુ વાય ટુ, બરાબર? તો આની અંદર કિંમત મૂકો તો વાય ટુ કેટલા છે? તો કે માઇનસ બે, માઇનસ બે, વચ્ચે ફરજિયાત માઇનસ। હવે વાય વન, વાય વન કેટલા છે? માઇનસ બે, તો એને કાઉન્સમાં દર્શાવો, છેદમાં એક્સ ટુ કેટલા છે? તો કે એક્સ ટુ કેટલા છે? તો કે સેવન, તો કે સેવન, વચ્ચે ફરજિયાત માઇનસ એક્સ વન, એક્સ વન કેટલા છે? તો કે ત્રણ, ઉપર સાદરૂપ આપો તો કેટલા આવશે? માઇનસ બે, માઇનસ માઇનસ કેવો થઈ જશે? પ્લસ બે, છેદમાં સાતમાંથી ત્રણ જાય એટલે કે ચાર, એટલે કે ઝીરોના છેદમાં ચાર આના બરાબર શું આવશે? ઝીરો। તો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ કેટલો હશે? ઝીરો હશે, અને દાખલા નંબર એમાં આ બે બિંદુમાંથી પસાર થતો રેખાનો ઢાળ માઇનસ 3-2 હશે। તો કે આ બે તમારો આન્સર થઈ જશે, ઓકે? હવે આના પછીનો દાખલો, દાખલા નંબર 3, એટલે કે ઉદાહરણ નંબર 1 અંદર દાખલા નંબર 3 આવશે। હવે આપણે ઉદાહરણ નંબર 1 જ ચાલુ છે, એની અંદર દાખલા નંબર 3, એમાં તમને ટોટલ 4 દાખલા આપ્યા છે, એમાં બે દાખલા આપણે જોયા। ચલો સી જાતે ટ્રાય કરો, તો મેઇન વસ્તુ છે તમારે સૂત્ર આવડતા હોવા જોઈએ, કઈ જગ્યાએ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ તમારે ખાસ મગજમાં રાખવાનું। ઉદાહરણ નંબર 1, દાખલા નંબર 3, 3 બિંદુ આપ્યા છે 3-2, 3-2, અને બીજું બિંદુ આપ્યું છે 3-4। તો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો તમારે શું મેળવવાનો છે? ઢાળ। તો સિમ્પલ વસ્તુ છે, આપણે ધારી લ્યો, આ ધારો ને એને ડાયરેક્ટ કરો તો પણ ચાલે, પણ આપણે ધારી લઈ, ધારો કે બિંદુ પી તમને આપ્યું છે 3-2, અને ક્યુ આપ્યું છે 3-4, બરાબર? આને એક્સ વન વાય વન કહી દો, પી એક્સ વન વાય વન, અને ક્યુ આ એક્સ ટુ વાય ટુ, બરાબર? તો પી ક્યુ નો ઢાળ શું આવશે? વાય આમનો તફાવત એટલે કે વાય ટુ માઇનસ વાય વન ના છેદમાં
एक्स टू माइनस एक्स वन, तो वाई टू केटला छे तो के चार, चार माइनस वाई वन, माइनस माइनस केवा थाय छे प्लस अथवा तो एक्स स्टेप वगैरह माइनस बे, एक्स टू, एक्स टू आप्या छे तमने केटला तो के त्रण, तो के एक्स टू त्रण वच्चे माइनस एक्स वन, एक्स वन केटला आप्या छे तो के त्रण, तो आ तमने शू मळशे छ ना छेद में जीरो, आ माइनस अंदर गुणाई जाए एटले प्लस थी जाए, ऊपर छ आवशे नीचे जीरो, आनो जवाब तमने शू आवे इन्फिनिटिव, इन्फिनिटिव आवे एटले के शू थशे आ व्याख्यायित नथी, आना बराबर शू लखी शकाय के व्याख्यायित नथी, केनो ढाळ मळतो नथी, एनो ढाळ केटलो मळे छे तमने इन्फिनिटिव ढाळ मळे छे बराबर। तो आ दाखला नंबर त्रण, हवे उदाहरण एक नो लास्ट दाखलो, तो एमां एक शख्सनी धन दिशा साथे एक्स अक्षनी धन दिशा साथे 60 अंशनो केटलो छे 60 જ આપ્યો હા 60 અંશનો ખૂણો બનાવતી, બરાબર તમને શું પૂછ્યું છે કે ઢાળ તમારે મેળવવાનો છે, પણ અહીંયા તમને બે બિંદુ નથી આપ્યા, તમને શું આપી દીધું છે કે એક શખ્સની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો છે, ફરજિયાત આ આપેલું હોવું જોઈએ તો જ તમે ઢાળ બરાબર એમ ટેન થીટા લખી શકો, એક શખ્સની ધન દિશા સાથેનો ખૂણો જ આપેલો હોવો જોઈએ, વાય અક્ષની ધન કે વાય અક્ષની ઋણ દિશા અથવા તો એક શખ્સની ઋણ દિશા સાથેનો ખૂણો પણ આપેલો હોવો જોઈએ નહીં, ફરજિયાત શું આપેલી હોવી જોઈએ, એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો તમને આપ્યો હોય તો જ તમે ઢાળ મેળવી શકો, બરાબર તો અહીંયા તમને આપી દીધો છે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો છે 60, તો આપણે અહીં લખી ધારો કે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે, તો ધેરફોર થીટા બરાબર તમે શું લખી શકો 60, બરાબર। હવે તમારે શું મેળવવાનો છે, ઢાળ મેળવવાનો છે, તો ઢાળ બરાબર એમ બરાબર કેટલા થાય 10 થીટા, થીટાની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 60, તો 10 60, તો 10 60ની કિંમત શું થાય રૂટ 3, તો કે એક શખ્સની ધન દિશા સાથે 60 અંશનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ કેટલો થશે રૂટ 3, બરાબર। આમાં તમને બે બિંદુ આપ્યા નહોતા, આમાં તમને ખાલી ખૂણો આપી દીધો હતો, તો હવે એના પછીનું ઉદાહરણ આવશે, ઉદાહરણ નંબર 2 રકમ જો, મસ્ત સમજવા જેવું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 2 શું રકમ આપી છે જો, તમને રકમ એવી આપી છે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણાનું માપ તમને શું આપી દીધું છે પાઈ બાય 4, એટલે કે તમને બે રેખા આપી છે, બે રેખા વચ્ચેનો ખૂણાનું માપ તમને પાઈ બાય 4 આપ્યું છે, બરાબર। તે પૈકી એક રેખાનો ઢાળ તમને 1/2 આપ્યું છે, તો આપણે બીજી રેખાનો ઢાળ મેળવવાનો છે, તો સૌથી પહેલાં તમને શું આપ્યું છે બે રેખા વચ્ચેનો ખૂણો તમને કેટલો આપ્યો છે પાઈ બાય 4, અને બે રેખામાંથી કોઈ પણ એક રેખાનો ઢાળ તમને આપ્યો છે કેટલો છે 1/2, તો આપણે બીજી રેખાનો ઢાળ આપણે ગોતવાનો છે, તો આપણે એવું વિચારી લઈ કે બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય, ધારો કે બે રેખા વચ્ચેનો ખૂણો થીટા છે અને
તે પૈકી એક રેખાનો ઢાળ એમ વન અને બીજી રેખાનો ઢાળ એમ ટુ છે તો આપણે શું વિચાર્યું કે સૌથી પહેલાં તો તમને જે રકમમાં આપ્યું છે એ જ આપણે લખવું છે બરાબર તો એ બે રેખા વચ્ચેનો ઢાળ તમને થીટા આપી દીધો છે બરાબર થીટા આપ્યો છે પાઈ બાય ફોર અને તે બે પૈકી એટલે કે આ બે જે અમને જે બે રેખા આપી છે એનો ખૂણો તમને થીટા આપ્યો છે એમાંનો એક રેખાનો ઢાળ આપણે એમ વન વિચારી લીધો અને બીજી રેખાનો ઢાળ આપણે એમ ટુ વિચારી લીધો બરાબર એમ વન અથવા તો એમ ટુ તમે કોઈ પણની જગ્યાએ ઢાળ તમે લઈ શકો બરાબર આપણે એવું વિચારી લઈએ કે એમ વનની કિંમત તમને આપી છે કેટલી આપી છે વન બાય ટુ અને થીટા બરાબર તમને શું આપ્યું છે પાઈ બાય ફોર તો બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર તમને ખબર છે કે શું છે તો કે ટેન થીટા બરાબર બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો બરાબર શું થાય સૂત્ર તો કે ટેન થીટા બરાબર માનાંકમાં એમ ટુ માઇનસ એમ વનના છેદમાં વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન બે માનાંકમાં હશે બરાબર શું હોય બે રેખા વચ્ચેનો તમને ખૂણો થીટા આપી દીધો હોય તો તમે ટેન થીટા બરાબર શું લખી શકો એમ ટુ માઇનસ એમ વનના છેદમાં વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન બધાને શું કરી દેવાનું માન આપી દેવાનું બરાબર તો આ થીટા તમને આપ્યો છે તો કે અહીંયા જેટલું આપ્યું છે એ લખી નાખો તો કે અહીં થીટા બરાબર તમને કેટલું આપ્યું છે પાઈ બાય ફોર એ તમને રકમમાં આપ્યું છે બરાબર બે રેખા વચ્ચેનો ખૂણો તમને રકમમાં આપ્યો છે કેટલો આપ્યો છે પાઈ બાય ફોર આ બે રેખા પૈકી એક રેખાનો ઢાળ તમને આપ્યો છે કેટલો આપ્યો છે વન બાય ટુ તમને આપી દીધો છે બરાબર તો આપણે એવું વિચારીએ કે આ એક રેખા એટલે એમ વનની કિંમત તમને આપી દીધી છે તો કે એમ વન બરાબર કેટલા આપ્યા છે વન બાય ટુ અને આ રેખાનો ઢાળ એટલે કે બીજી રેખાનો ઢાળ એમ ટુ બરાબર આપણે એમ વિચારી લઈ જે આપણે શોધવાનો છે અથવા એમ ટુની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો એટલે કે કોઈ પણ આલ્ફાબેટ ધારી શકો આપણે શું ધાર્યું કે એમ વનનો ઢાળ વન બાય ટુ આપી દીધો છે અને બીજી રેખાનો ઢાળ એમ ટુ એની કિંમત આપણે શોધવાની છે તો એમ ટુની જગ્યાએ આપણે શું મૂકી દીધું એમ બરાબર એટલે કે આપણી કન્ડિશનમાં એમ આપણે શોધવાનો છે અથવા તો એમ ટુ કોઈ પણ તમે લખી શકો એમ ટુ બરાબર એમ ટુ લખી શકો અથવા તો એમ પણ લખી શકો તો આમાં થીટાની કિંમત આપી છે એમ વનની કિંમત આપી છે એમ ટુની કિંમત આપણે મેળવવાની છે તો આ સૂત્રમાં કિંમત મૂકો તો ટેન પાઈ બાય ફોર થીટાની જગ્યાએ તમારે કેટલા મૂકવાના પાઈ બાય ફોર બરાબર એમ ટુ એમ ટુની જગ્યાએ તમારે શું મૂકવાનું તો કે એમ માઇનસ એમ વન તમને કેટલા આપ્યા છે એકના છેદમાં બે છેદમાં વન પ્લસ શું આવશે વન પ્લસ એમ ટુની જગ્યાએ તમારે કેટલા મૂકવાના એમ અને એમ વનની કિંમત તમને આપી છે કેટલી વન બાય ટુ આ માનાંક પૂરો હવે તમને ટેન પાઈ બાય ફોરની કિંમત બધાને ખબર જ હશે બરાબર તો કે ટેન પાઈ બાય ફોરની કિંમત કેટલી થશે તો કે વન તો અહીંયા શું હશે વન બરાબર માનાંકમાં એમ માઇનસ વન બાય ટુ છેદમાં વન પ્લસ એમ કાઉન્સની અંદર વન બાય ટુ આ માનાંક બરાબર હવે જ્યારે માનાંક દૂર થાય તો સામેની બાજુ શું આવે પ્લસ ઓર માઇનસ આવે તો આપણે આ માનાંક દૂર કરી તો આને આમ લખી શકીએ એમ માઇનસ વન બાય ટુ છેદમાં વન પ્લસ એમના છેદમાં બે આ બેનો ગુણાકાર કરી નાખો એટલે એમના છેદમાં બે આના બરાબર શું આવશે પ્લસ ઓર માઇનસ વન બરાબર માનાંક દૂર કરો એટલે આ કા પ્લસ હોય કા માઇનસ હોય એટલે આપણે લખી શકીએ પ્લસ ઓર માઇનસ વન તો આના બરાબર આમ લખી શકીએ ધેરફોર એમ માઇનસ વન બાય ટુ છેદમાં વન પ્લસ એમ બાય ટુ બરાબર એકવાર એક અથવા તો
m माइनस वन बाय टू छेद मा वन प्लस एम टू बराबर के लावसे माइनस एक का तो आनो जवाब एक होय अथवा तो आनो जवाब के लो होय माइनस एक होय आनो सादुरूप आपो तो सादुरूप आपसो आनो तो आ बे आया शू आवशे लसा आवशे तो बे गुणिया एम आनो सादुरूप आपो एटले बे गुणिया एम माइनस एक ना छेद मा बे बधाना छेद मा अहींया पण लसा केटलो आवशे बे એટલે કે બે પ્લસ એમના છેદમાં બે આના બરાબર કેટલા છે એક થાય આપણે પહેલા આનું સાદુરૂપ આપીએ બરાબર પ્લસ એક વાળા તો બે બે કેન્સલ થાય તો અહીંયા શું આવશે ટુ એમ માઇનસ વન આ બે બે કેન્સલ થઈ જાય અને અહીંયા આવશે ટુ પ્લસ એમ બરાબર વન તો અહીંયા 2m માઇનસ 1 બરાબર આ છેદ છે આ બાજુ જાય તો કેવા ગુણાકારમાં આવે એટલે કે 2 પ્લસ એમ હવે આપણે m ની કિંમત મેળવવાની છે તો m ને સૂત્રનો કર્તા બનાવો એટલે કે 2m આ m આ બાજુ આવે એટલે કે માઇનસ m આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય આ માઇનસ છે આ બાજુ જાય બરાબરની તો પ્લસ થઈ જાય એટલે કે 2 પ્લસ 1 તો 2mમાંથી એટલે કે 2mમાંથી 1m જાય તો કેટલા વધે 1m વધે તો કે એમ બરાબર કેટલા આવશે બે ને એક ત્રણ તો એવું બને કે જ્યારે આનો જવાબ પ્લસ વન હોય ત્યારે એ રેખાનો ઢાળ તમને કેટલો મળે ત્રણ મળે હવે માઇનસ વાળું આપણે ચેક કરવાનું બાકી છે તો હવે અથવા એટલે કે આ એક વાર આ પ્લસ વાળું આપણે લીધું બરાબર હવે માઇનસ વાળું બાકી આનું સાદુરૂપ આપવાનું તો અહીંયા લસા આવશે લસા કેટલો આવશે આની જેમ જ આવશે બરાબર આની જેવું જ પદ છે પણ અહીંયા શું છે અહીંયા પ્લસ એક છે અહીંયા માઇનસ એક છે તો લસા આની જેમ જ આવશે તો ડાયરેક્ટ આ સ્ટેપ લખી નાખું બરાબર આ બગડો અહીંયા ગુણાય એટલે ટુ એમ માઇનસ વનના છેદમાં બે આવશે એટલે આની જેમ જ અને આ બગડો પાછો અહીંયા ગુણાશે બરાબર આ એમ બાય ટુ છે તો આ બગડો પાછો અહીંયા ગુણાશે એટલે અહીંયા શું આવશે કે ટુ પ્લસ એમના છેદમાં ટુ એટલે આ ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે ફરીથી આના સ્ટેપ આવશે તો એ સ્ટેપ ડાયરેક્ટ લખું છું તો અહીંયા શું આવશે કે ટુ એમ માઇનસ વનના છેદમાં ટુ પ્લસ એમ બરાબર માઇનસ એક માઇનસ એક આ પ્લસ એકવાળું હતું હવે આ અથવા કરીને આ માઇનસ એકવાળું છે બરાબર તો આને સાદુરૂપ આપો એટલે કે ધેરફોર 2m માઇનસ 1 બરાબર માઇનસ 2 પ્લસ એમ આ છે આ ક્યાં જાય બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કૌંસની અંદર આપો એટલે 2m માઇનસ 1 માઇનસ 2 માઇનસ એમ હવે સાદુરૂપ આપો આ ક્યાં આવશે એમ આ બાજુ આવે એટલે કે કેવો આવશે પ્લસ આવશે એટલે કે પ્લસ 3m એક 2m તો હતા જ આ 1m આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે 2 ને 1 3 હવે આ છે આ કે જશે આ બાજુ જશે એટલે કે પ્લસ થશે અહીં આવશે માઇનસ 2 પ્લસ 1 આવું થશે આ માઇનસ 1 છે બરાબરની આ બાજુ આવે તો કેટલા આવશે પ્લસ 1 તો આનો જવાબ કેટલો આવશે તો તમારે 3m બરાબર માઇનસ 1 તો ધેરફોર m બરાબર કેટલો આવશે માઇનસ 1 ના છેદમાં 3 તો કે બીજી રેખાનો ઢાળ કાં તો 3 હોઈ શકે અને કાં તો શું હોઈ શકે માઇનસ 1 બાય 3 બરાબર તો તમે અહીં લખી શકો કે આ લખી નાખું છું બરાબર તમારે આ લાઈન છે એ લાસ્ટમાં લખવાની છે બરાબર તો બીજી રેખાનો ઢાળ એમ બરાબર 3 એટલે કે 3 અથવા માઇનસ 1ના છેદમાં 3 હોય શકે બરાબર તો આ થઈ ગયો તમારે દાખલા નંબર 2 અહીંયા શકેની જગ્યાએ થશે બરાબર તો ઉદાહરણ નંબર 2 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું તો ઉદાહરણ નંબર 2માં સિમ્પલ વસ્તુ હતી કે બે રેખા વચ્ચેનો ખૂણો તમને થીટા આપી દીધો હતો અને બે રેખા પૈકી એક રેખાનો ઢાળ તમને આપ્યો હતો બરાબર
एम वन रेखा ना ढाड़ आप लख्यू कि एम वन ना ढाड़ आप मान लीए कि एकना छेद में बे आप एम टू ना ढाड़ आप शोधवानो एम टू की जगह एम लखो अथवा तो न लखो कहीं पर एम टू राखो तो पण चाले पर आपणे सरळता खातर शू धारी लीधु एम धारी लीधु बराबर। तो पछी तो आ सूत्र तो बधाने आवडतुं हतुं के बे रेखा वच्चेनो खूणो मानी लियो के तमने थीटा आप्यो होय तो थीटा शोधवानुं सूत्र शू छे टेन थीटा बराबर मानांकनी अंदर एम टू माइनस ए वन एम वन ना छेदमां वन प्लस एम टू इंटू एम वन आमां किंमत मुकता जाओ अने सादुरूप आपो आ मानांक दूर करवा होय तो अँ शू मूकवा पड़े प्लस और माइनस मूकवा पड़े तो प्लस और माइनस मूकवा पड़े तो एक वार प्लस हो त्यारे एनु सादुरूप आप देवानु अने एक वार माइनस हो एनु सादुरूप आप बराबर। तो बीजी रेखा ना ढाळ तमने बे मळे त्रण अने माइनस वन बाय थ्री हवे आना पछी आवशे तमारे उदाहरण नंबर त्रण तो आना पछी एटले के एक्जाम्पल नंबर त्रण जो बहु सीम्पल वस्तु आवी छे एक्जाम्पल नंबर त्रण में के तमने चार बिंदुओ आप्या छे एटले पहला बे बिंदुओ छे माइनस बे छ अने चार आठ बिंदुमांथी पसार थती रेखा अने आठ बार अने एक चौबीस ना બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો તમારે એક્સની કિંમત મેળવવાની છે તો એ કઈ રીતે મેળવવાની એ આપણે જોઈએ પહેલા તો આપણે જે બિંદુ આપ્યા છે એ લખી દઈએ આપણે તો ધારો કે એ બિંદુને નામ આપી છે કે એ બિંદુ છે બે છ અને બી બિંદુ છે એ શું છે ચાર આઠ અને સી બિંદુ છે સી બિંદુ છે આઠ બાર અને ડી બિંદુ આપ્યું છે તમને એક્સ ચોવીસ એટલે કે એબીમાંથી પસાર થતી રેખા અને સીડીમાંથી પસાર થતી રેખા કેવી છે પરસ્પર લંબ આપી છે તો તમારા એક્સનું મૂલ્ય તમારે મેળવવાનું છે તો કઈ રીતે મેળવશો તો કે એબીમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવશું પછી સીડીમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવશું હવે તમને કેવું આપી દીધું છે પરસ્પર લંબ છે એનો મતલબ શું કે બેયનો ઢાળનો ગુણાકાર કેટલો થાય માઇનસ એક જો સમાંતર આપ્યું હોત તો બે કેવા થાત બેયનો ઢાળ સરખો થાત પરંતુ અહીંયા શું આપ્યું છે આપણે એકબીજાને લંબ છે એનો મતલબ એમ કે એ બીનો ઢાળ તમે મેળવો સીડીનો ઢાળ મેળવો એ બેનો ઢાળનો ગુણાકાર તમારે કેટલો છે માઇનસ એક તો સૌથી પહેલા ઉદાહરણ નંબર ત્રણ તો કે એ બીનો ઢાળ બરાબર રેખા એ બીનો ઢાળ આપણે મેળવી તો એ બીનો ઢાળ શું થશે તો કે વાય ટુ માઇનસ વાય વન છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન અથવા તો હાલો આમ નામ જ રાખી પછી આને નામ આપી દેશું બરાબર તો અહીંયા શું થશે વાય ટુ માઇનસ વાય વન તો વાય ટુ કેટલા થશે તો કે આઠ આઠ માઇનસ કેટલા થશે છ છેદમાં એક્સ ટુ કેટલા છે તો કે ચાર વચ્ચે ફરજિયાત માઇનસ એક્સ વન કેટલા છે માઇનસ બે તો આઠમાંથી છ જાય તો કેટલા વચ્ચે બે અને નીચે કેટલા આવશે પ્લસ છ આના બરાબર તમે કેટલા લખી શકશો એકના છેદમાં ત્રણ એટલે કે એ બીનો ઢાળ તમને શું મળ્યો એકના છેદમાં ત્રણ આના બરાબર એમ વન કહી દો બરાબર કે એ બીનો ઢાળ તમને એમ વન બરાબર શું મળ્યો એકના છેદમાં ત્રણ હવે સીડીનો ઢાળ સીડીનો ઢાળ બરાબર શું આવશે વાય ટુ માઇનસ વાય વનના છેદમાં
एक्स टू माइनस एक्स वन, तो सी और आ डी आप तो वाय टू, वाय टू के तो के चौबीस माइनस एक्स वन के आप तो के बार छेद में एक्स टू के आप तो के एक्स टू बराबर एक्स है तो अँ एक्स आवशे अने एक्स वन के आप तो के माइनस आठ आदू रूप आपो चौबीस में बार जाए तो बार छेद में के एक्स माइनस आठ आना बराबर तमे एम टू कही दियो के सी डी नो ढाल एम टू बराबर तमने शूँ मेड़ो बार ना छेद में एक्स माइनस आठ अने एम वन मेड़ो तमने एक ना छेद में त्रण। हवे तमने कीधु छे के ए बी रेखा अने सी डी रेखा केवी छे परस्पर लंब छे एनो मतलब एम के अहीं रेखा ए बी अने रेखा सी डी परस्पर लंब आपेल छे एटले के ए बी रेखा ने सी डी तमने कही दीधुं छे रकम में के परस्पर केवा छे लंब छे तो देरफोर ए बी नो ढाळ गुणाकार में सी डी नो ढाळ बराबर केला थाय माइनस वन थाय ए बी नो ढाळ डॉट सी डी नो ढाळ बराबर केला थाय माइनस वन अथवा तो अँ एम वन डॉट एम टू बराबर माइनस वन मूको अपने तो एम वन अपने काढ़ी नाखी तो ए बी नो ढाळ तमने केटलो आप्यो छे माइनस एक ना छेद में त्रण सॉरी प्लस ज छे तो के एक ना छेद में त्रण अने सी डी नो ढाळ तमने आप्यो छे बार ना छेद में एक्स माइनस आठ बराबर माइनस एक बराबर तो आ त्रण आनी साथे गुणाकार करवानो अने ऊपर शू आवशे ऊपर तो बार ज आवशे त्रण काउंस में एक्स माइनस आठ बराबर माइनस एक तो आई जाशे बार बराबर आ काउंस आखो अहीं गुणाशे तो के माइनस त्रण काउंसनी अंदर एक्स माइनस आठ आवुं थई जाशे तो माइनस त्रण काउंसनी अंदर गुणाई दियो एटले माइनस त्रण एक्स प्लस आठ तरीके थशे चौबीस तो हवे माइनस त्रण एक्स ने आज बाजू राखो चौबीस ने आ बाजू लई जाओ एटले के थशे माइनस थशे એટલે કે બાર માઇનસ ચોવીસ બરાબર માઇનસ ત્રણ એક્સ તો કે બારમાંથી માઇનસ ચોવીસ જાય જવાબ કેટલો આવે માઇનસ બાર તો અહીં જવાબ આવશે તમારે માઇનસ બાર અને માઇનસ ત્રણ એક્સ તો સૌથી પહેલાં તો માઇનસ માઇનસ બે બાજુથી કેન્સલ થાય અને આ તગડો બારની નીચે આવે એટલે આમ થાય તો કે ધેરફોર એક્સ બરાબર બારના છેદમાં ત્રણ બરાબર શું થશે માઇનસ માઇનસ બે બાજુથી કેન્સલ તો આ એક્સ બરાબર શું આવશે બારના છેદમાં ત્રણ ધેરફોર એક્સ બરાબર કેટલા આવશે ચાર જો એ બી અને સી ડી પરસ્પર લંબ હોય તો અહીંયા એક્સ બરાબર કેટલા આવે ચાર યાની કે એ બી રેખા છે એના બિંદુ માઇનસ બે છ અને બી બિંદુ છે ચાર આઠ અને અહીંયા આઠ બાર તો અહીંયા કયું બિંદુ હોવું જોઈએ તો કે અહીંયા ચાર ચોવીસ હોય તો એ બેનો ડોટ અલા સોરી એ બેનો ઢાળ તમે ગોતો તો તમને શું મળે માઇનસ એ તો એનો મતલબ એમ કે એ બી અને સી ડી પરસ્પર લંબ છે બરાબર તો ઢાળનો ઉપયોગ કરીને આપણે શું મેળવવું એક્સ મેળવો તો હવે એના પછી આવશે તમારે ઉદાહરણ નંબર ચાર એના પછીનો દાખલો ઉદાહરણ નંબર ચાર તો ઉદાહરણ નંબર ચારમાં શું પૂછ્યું છે જોવો તો ઉદાહરણ નંબર ચારમાં તમારે સાબિત કરવાનું છે કે તમને
त्रण बिंदु आप्या छे, त्रणे त्रण बिंदुओ जो समरेख होय तो तमारे साबित करवानुं छे के एच माइनस एक्स वन काउंसनी अंदर वाय टू माइनस वाय वन बराबर के वाय वन काउंसनी अंदर एक्स टू माइनस एक्स वन, एवं तमारे साबित करवानुं छे। तो सौथी पहला तो जेमने जे त्रण बिंदु आप्या छे त्रण बिंदुना एम आपणे लखी दे, तो पी बराबर तमने आप्युं छे एच के, क्यू आप्युं छे एक्स वन वाय वन, एक्स वन वाय वन, अने आर बिंदु आप्युं छे एक्स टू वाय टू। आ केवा छे त्रण बिंदुओ समरेख छे, एवं तमने रकम में ज कही दीधुं। तो आपणे साबित शुं करवानी छे, तो के साबित करो के तमारे शुं साबित करवानुं छे, तमारे साबित करवानुं छे एच माइनस एक्स वन आनो गुणाकार वाय टू माइनस वाय वन साथे आना बराबर के माइनस वाय वन काउंसनी अंदर एक्स टू माइनस एक्स वन। तो તમારે આવું સાબિત કરવાનું છે, બરાબર? તો સાબિત કરો કે એચ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન આના બરાબર કે માઇનસ વાય વન અને એક્સ ટુ માઇનસ એક્સ વન, આવું તમારે સાબિત કરવાનું છે। અને આ ત્રણ બિંદુઓ આપ્યા છે તમને, સમરેખ આપ્યા છે। તો આપણે જ્યારે સમરેખ વિશે ભણ્યા, બરાબર, કે ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે થાય, કે આ ત્રણ બિંદુઓ તમને આપ્યા છે, બરાબર, એક જ રેખા ઉપર તમને તમને ત્રણ બિંદુ આપ્યો છે પી ક્યુ અને આર। તો આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે થાય, તો કે પી ક્યુનો ઢાળ મેળવી અને ક્યુ આરનો ઢાળ મેળવી, એ જો બે શું હોય સરખા બને, બરાબર, આ બે ઢાળ જો સરખા બને તો તમે કહી શકો કે પી ક્યુ આર એ કેવા છે, સમરેખ છે। તો આપણે એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે પી ક્યુનો ઢાળ મેળવશું સોલ્યુશન। તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મેળવવાનું છે, પી ક્યુનો ઢાળ મેળવશું, તો કે અહીં આપેલા ત્રણ બિંદુઓ સમરેખ હોવાથી શું લખી શકાય, કે ત્રણ બિંદુઓ સમરેખ છે તો પી ક્યુનો ઢાળ બરાબર શું થાય, ક્યુ આરનો ઢાળ થાય। અહીં લખાય કે પી ક્યુનો ઢાળ બરાબર ક્યુ આરનો ઢાળ। તો પી ક્યુ અને આરના તમને બિંદુઓ આપી દીધા છે, તો એ આપણે મૂકીએ, તો પી ક્યુનો ઢાળ, તો પી ક્યુનો ઢાળ એટલે કે વાય ટુ માઇનસ વાય વન, પાંચ ડાયરેક્ટ આપણે કિંમત મૂકશું તો વાય ટુ કેટલા છે અહીંયા, તો કે વાય વન, ધ્યાન રાખજો આમાં કન્ફ્યુઝ ના થતા, બરાબર। પી ક્યુનો ઢાળ એટલે આપણે શું, ઉપર વાય આમનો તફાવત, છેદમાં એક્સ આમનો તફાવત। તો સૌથી પહેલાં આપણે પી ક્યુનો ઢાળ મેળવીએ, એટલે પી અને ક્યુ આ બેને તમારે ધ્યાનમાં લેવાના। તો આમાં વાય ટુ કેટલા છે, તો કે વાય વન છે, વાય વન માઇનસ શું આવશે, વાય વન, એટલે કે વાય ટુ માઇનસ વાય વન, વાય વનની જગ્યાએ કેટલા છે અહીંયા, તો કે છેદમાં હવે એક્સ આમનો તફાવત, એક્સ ટુની જગ્યાએ કેટલા છે અહીંયા, તો કે એક્સ વન, વચ્ચે ફરજિયાત માઇનસ, અને એક્સ એક્સ વનની જગ્યાએ કેટલા છે, કે સોરી એચ છે, બરાબર। આના બરાબર શું થશે, ક્યુ આરનો ઢાળ, ક્યુ આરનો ઢાળ, તો કે અહીંયા શું આવશે, વાય ટુ માઇનસ વાય વન, કે વાય ટુ માઇનસ વાય વનના છેદમાં શું આવશે, એક્સ ટુ માઇનસ એક્સ વન। તો તમારે જો સાબિત શું કરવાનું છે, એચ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન, આવું તમારે સાબિત કરવાનું, અને અહીંયા કે માઇનસ વાય વન, તો આ બે પદમાંથી આપણે માઇનસ કોમન કાઢી, તો કે ધેરફોર ખાલી આ બાજુના પદમાંથી માઇનસ કોમન કાઢી, તો અહીંયા શું આવશે, માઇનસ કાઉન્સની અંદર કે માઇનસ વાય વન છેદમાં માઇનસ કોમન કાઢી અહીંયા, તો એચ માઇનસ એક્સ વન આના બરાબર, આમાં
आ एमनेम राखवानो तो y2 माइनस y1 छेदमां x2 माइनस x1 आपणे जे साबित करवानुं हतुं ए आवुं करवानुं हतुं एटला माटे आपणे माइनस आ बेमांथी कॉमन काढ्यो तो माइनस माइनस कैंसल थाय तो आनी साथे गुणाशे आनी साथे गुणाशे बराबर तो आ बाजु शुं आवशे तो के k माइनस y1 कौंसनी अंदर x2 माइनस x1 बराबर आ शुं आवशे y2 माइनस y1 कौंसनी अंदर h माइनस x1 जे शुं करवानुं हतुं तमारे साबित जोवो तो k माइनस y1 x2 माइनस x1 आवी गयुं हवे y2 माइनस y1 तो के y2 माइनस y1 अने h माइनस x1 आवी गयुं आने लखी नाखवानुं તેથી સાબિત થાય છે બરાબર તો આ તમને ત્રણ બિંદુઓ સમરેખ આપ્યા હતા તે ત્રણે ત્રણ બિંદુ સમરેખ હોવા માટેની શરતથી એનો મદદનો ઉપયોગ કરીને આપણે તમને જે સાબિત કરવાનું છે એ આપણે સાબિત કર્યું હવે એના પછી આવશે ઉદાહરણ નંબર પાંચ બરાબર ઉદાહરણ નંબર પાંચ પણ બહુ સિમ્પલ વસ્તુ જ છે એમાં પણ આજ તમારે રીતનો ઉપયોગ કરવાનો છે તો એમાં તમને એક આકૃતિ આપી છે બરાબર જો રકમ એક આકૃતિ આપી છે એના ઉપર તમને ત્રણ બિંદુઓ સમરેખ આપ્યા છે તો તમારે અંતર એ સમય ઉપર કઈ રીતે આધાર રાખે એનું સૂત્ર તમારે મેળવવાનું છે તો એ મેળવીએ કઈ રીતે મેળવાય જોઈએ આપણે તો કે તમને એક આકૃતિ બાજુમાં આપી દીધી છે રેખીય ગતિનો સમય અને અંતરનો આલેખ તમને અહીંયા આપ્યો છે બરાબર તો આપણે સૌથી પહેલા આકૃતિ દોરી તમારે આમાં થોડોક ફિઝિક્સનો કોન્સેપ્ટ છે બરાબર તો એ તમારે કંઈ ધ્યાનમાં લેવાનું નહીં આપણે તો મેથ્સનું ધ્યાનમાં લેવાનું બરાબર શું પૂછ્યું છે એ આપણે જોવાનું તો આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે તો વાય અક્ષ ઉપર અંતર ડી તમને આપ્યું છે અને એક્સ અક્ષ ઉપર તમને સમય આપ્યો છે ટી અહીંયા બિંદુ આપ્યું છે તમને જીરો બે પછી વચ્ચે ક્યાંક આપ્યું છે અહીંયા ત્રણ આઠ અને અહીંયા બિંદુ આપ્યું છે તમને ટી ડી બરાબર તો તમારે શું મેળવવાનું છે કે જે અંતર છે બરાબર એમાં તમારે શું મેળવવાનું ઢાળનો ઉપયોગ કરીને ગતિનો નિયમ મેળવો બરાબર એટલે કે અંતર એ સમય ઉપર કઈ રીતે આધાર રાખે છે તે તમારે બતાવવાનું છે અંતર છે એ સમય ઉપર કઈ રીતે આધાર રાખે છે એ તમારે બતાવવાનું છે તો તમારે અહીં લખવાનું સૌથી પહેલાં તો કે આકૃતિ ઉપરથી તમને સ્પષ્ટ દેખાય છે કે આપેલા ત્રણ બિંદુઓ છે એ કેવા છે સમરેખ છે અહીં આકૃતિ ઉપરથી કહી શકાય કે આપેલા ત્રણ બિંદુઓ સમરેખ છે બરાબર આકૃતિ તમને રકમમાં જ આપી છે બરાબર અને ત્રણે ત્રણ તમને સમરેખ બતાવ્યો તો તમારે શું કરવાનું છે ઢાળનો ઉપયોગ કરીને તમારે જે આ અંતર છે સમય ઉપર કઈ રીતે આધાર રાખે છે એ તમારે મેળવવાનું છે એટલે ટૂંકમાં તમારે ડીને કરતા બનાવવાનો થશે અહીં બરાબર તો આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ હોય તો આટલાનો ઢાળ અને આ ઢાળ બે કેવા હોય સરખા હોય તો આને તમે નામ આપી દો કે આ કોઈ એ બિંદુ છે આ છે એ બી બિંદુ છે અને આ છે સી બિંદુ છે બરાબર તો શું કહી શકાય કે એ બીનો ઢાળ બરાબર શું થાય બીસીનો ઢાળ થાય બરાબર અહીં કહી શકો તમે એ બીનો ઢાળ બરાબર બીસીનો ઢાળ કારણ કે સમરેખ છે એટલા માટે તો એ બીનો ઢાળ આપણે મેળવીએ તો શું આવશે વાય ટુ માઇનસ વાય વન આપણે લખી નાખીએ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 તો અહીંયા y2 કેટલા થશે તો કે 8
आठ ना माइनस बे एक्स टू, एक्स टू केला छे तो के त्रण, एक्स वन केला छे तो के जीरो, आना बराबर जीरो। वाई टू हवे आ बी सी माटे जोवानो, तो बी सी मारे वाई टू केलो थाशे तो के डी, एक्स वन केलो थाशे तो के वाई टू थाशे तमारे डी अने वाई वन थाशे तमारे आठ, छेदमां एक्स टू थाशे टी अने एक्स वन थाशे त्रण। तो हवे आनो सादरूप आपो तो के सौथी पहेला तो आठ मांथी बे जाय एटले छ, छ ना छेदमां त्रण, डी माइनस आठ ना छेदमां टी माइनस त्रण। तो आनो सादरूप आपो एटले ऊपर त्रण दूने छ थई जशे, आ शुं हशे त्रण दूने छ एटले के अहींया बे आवशे, डी माइनस आठ ना छेदमां टी माइनस त्रण। तो आ टी माइनस त्रण आ साथे गुणाय बे साथे એટલે કે શું આવશે, બે કૌંસમાં ટી માઇનસ ત્રણ બરાબર અહીંયા શું આવશે ડી માઇનસ આઠ। તો આ બગડો અંદર ગુણાવો એટલે ટુ ટી માઇનસ છ ડી માઇનસ આઠ બરાબર। તો આપણે ડીને કરતા બનાવવાનો છે કે અંતર છે સમય ઉપર કઈ રીતે આધાર રાખે, એટલે કે આપણે ડીને કરતા બનાવવાનો થાય બરાબર। તો આ ટુ ટી આ માઇનસ આઠ છે આ બાજુ આવે એટલે કે માઇનસ છ પ્લસ આઠ બરાબર ડી, તો આના બરાબર ટુ ટી પ્લસ ટુ લખાય આના બરાબર ડી, કારણ કે માઇનસ છ પ્લસ આઠ એટલે કે જવાબ તમારે કેટલો આવશે પ્લસ બે, તો બેમાંથી બગડો કોમન કાઢો તો શું આવશે ટી પ્લસ વન બરાબર ડી। તો કે અંતર છે સમય ઉપર કઈ રીતે આધાર રાખશે, તો કે ટુ કૌંસની અંદર ટી પ્લસ વન આ પ્રમાણે તમારે આધાર રાખશે બરાબર। તો આજના લેક્ચર માટે ઉદાહરણ નંબર 5 સુધી રાખી કાલે આપણે 10.1 સ્વાધ્યાયની શરૂઆત કરશું। થેન્ક યુ।